નમસ્કાર મિત્રો, આજના દિવસના 7 મુખ્ય સમાચાર આ વિડીયોના માધ્યમથી આપણે જાણીશું. પેટ્રોલમાં ફરી કરવામાં આવ્યો વધારો. આજથી 102 રૂપિયા અને 28 પૈસા લીટરના ચૂકવવા પડશે. મહિલાઓને મળશે 2250 રૂપિયાની સહાય. હજી સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ તમે જો ના કરી હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, જેથી આવા તાજા સમાચાર આપના સુધી પહોંચતા રહે. તો સૌ પ્રથમ સમાચારની શરૂઆત કરીએ. પેટ્રોલમાં કરવામાં આવ્યો ફરી એક વખત ભાવ વધારો. 80 પૈસાનો વધારો. 13 દિવસમાં 8 રૂપિયા મોંઘું થયું પેટ્રોલ. આજથી પેટ્રોલના નવા ભાવ 102.28 પૈસા પ્રતિ લીટરે પડશે ચૂકવવા. બીજા અગત્યના મુખ્ય સમાચાર. ગુજરાત પોલીસ ભરતીની પરીક્ષાને લઈને લેવામાં આવ્યો મહત્વનો નિર્ણય. લોકરક્ષક દળની લેખિત પરીક્ષા 10 એપ્રિલના રોજ યોજાવાની છે. જોકે કોલેટરને લઈને રોજ નવી તારીખો જાહેર થઈ રહી છે, ત્યારે ફરી એક વખત કોલેટરની તારીખ લંબાવવામાં આવી. 4 એપ્રિલના રોજ, મતલબ કે આવતીકાલે, રોકરક્ષક દળની લેખિત પરીક્ષા માટે કોલેટર કરાશે જાહેર. આ અંગે IPS હસમુખ પટેલે ટ્વીટ કરી અને જાણકારી આપી. અમે તમને જણાવી દઈએ કે વનરક્ષકની પરીક્ષામાં થયેલી ગેરરીતિના કારણે કોલેટર મોડા બહાર પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બીજા મહત્વના સમાચાર. શ્રીલંકામાં લાગ્યું લોકડાઉન. શ્રીલંકામાં કટોકટીની જાહેરાત બાદ આજથી 36 કલાક સુધી દેશમાં લોકડાઉન એલાન. શ્રીલંકામાં કટોકટીની જાહેરાત બાદ હવે શનિવારના 36 કલાકનું રાષ્ટ્રવ્યાપી કરફ્યુ લાગુ કરવામાં આવ્યું છે. કરફ્યુ શનિવારના સાંજથી લાગુ કરવામાં આવ્યું છે અને સોમવારે સવારે હટાવવામાં આવશે. સાથે સાથે તમને જણાવી દઈએ કે શ્રીલંકામાં કરફ્યુ બાદ હવે સોશિયલ મીડિયા પર લાગ્યો બેન. ફેસબુક, ટ્વિટર અને વોટ્સએપ કરવામાં આવ્યા બંધ. અમદાવાદમાં રોડ શો યોજી અરવિંદ કેજરીવાલે ફૂંક્યું ચૂંટણીનું રણસિંગું. ભાજપ ગુજરાતની જનતાને કહ્યું, ભાજપનું 25 વર્ષથી શાસન છે, એક તક અમને પણ આપો, ન ગમે તો બદલી નાખજો. પંજાબના મુખ્યમંત્રી માને કહ્યું, કમળ ક્યાં ઉગે, કિસળ સાફ કરવા ઝાડું જ જોઈએ, પેપર ફૂટે તો તે બંધ કરવું. વિધાનસભાની ચૂંટણીઓની તૈયારીના ભાગરૂપે કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગુજરાતની 2 દિવસની આવ્યા મુલાકાતે. દેશમાં માર્ચ મહિનાની ગરમીએ 122 વર્ષનો તોડ્યો રેકોર્ડ. 1901 પછી માર્ચ 2022 સૌથી ગરમ મહિનો રહ્યો. માર્ચ 2010માં સરેરાશ મહત્તમ તાપમાન 33.09 ડિગ્રી હતું. આ વર્ષે પણ મહત્તમ 40 થી 43 ડિગ્રી સાથે સરેરાશ 33.1 ડિગ્રી નોંધાયું. 15 વર્ષ જૂના વાહનો હવે રોડ પર નહીં ચલાવી શકો. હાઈકોર્ટે આમ જનતાને આપ્યો એક મોટો ઝટકો. ફરી રજિસ્ટ્રેશન માટેની અરજી હાઈકોર્ટે ફગાવી. દિલ્હી NCRમાં 15 વર્ષથી વધારે જૂના પેટ્રોલ વાહનોના રજિસ્ટ્રેશનના નવીનીકરણની મંજૂરીની આપવાની ના પાડી દીધી છે. સુપ્રીમ કોર્ટ અને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા પારિત કરવામાં આવેલા આદેશને ધ્યાને રાખતા કોર્ટે આ વાહનોના રજિસ્ટ્રેશનના રિન્યુઅલની મંજૂરી આપવાની પાડી દીધી છે. ના, વિધવા પેન્શન યોજના અંતર્ગત મહિલાઓને મળશે 2250 રૂપિયાની સહાય. જોકે તમને જણાવી દઈએ કે દરેક રાજ્યની અંદર અલગ અલગ સહાય આપવામાં આવે છે. ગુજરાતની અંદર હાલ 1250 રૂપિયા સહાય આપવામાં આવે છે. જોકે બજેટમાં એના માટે પૈસા, વિધવા સહાય અંતર્ગત પૈસા વધારે મળે એના માટે બજેટ પણ ફાળવવામાં આવ્યું છે અને પૈસા પણ ફાળવવામાં આવ્યું છે. જોકે હવે જોવાનું એ રહ્યું કે ગુજરાતની બહેનોને, વિધવા બહેનોને પૈસા 2250 રૂપિયા આવનારા સમયની અંદર મળે છે કે કેમ.